આજની સ્થાયી સમિતિની મીટિંગમાં સૌથી અગત્યનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એ છે વરાછા એ અને બી ઝોન માટે બોક્સ કલવટનો. આપને જણાવતા આનંદ થશે સુરત શહેર માટે કે કુલ્લે 5.65 કિલોમીટરનો આખો બોક્સ કલવટ હવે કમ્પ્લીટ થઈ જશે. આ જે 6B અને 6C પેકેજ જે છે એની અંદર 2.2550 કિલોમીટર એટલે કે 2.5 કિલોમીટર જેટલું બોક્સ કલવટ બનશે. અને આ બોક્સ કલવટની સૌથી સારી વિશેષતા એ છે કે બોક્સ કલવટની ઉપર આપણે 15 મીટરનો રોડ બનાવી શકીશું. એટલે એક રીતે કહીએ તો APMCથી લઈને બારડોલી સુરત બારડોલી રોડ થઈને ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીયલ થઈ સરિતા સંકુલથી કરન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે લક્ષ્મી પાર્ક સોસાયટી થઈને મમતા પાર્કથી લક્ષ્મણનગર થી લઈને આ આખો રોડ જે ટોટલ 5.6550 કિલોમીટર જેવો થાય છે. અને આ રોડ ઉપર 15 મીટરની વિડ્થ સાથે સૌથી મોટી વાત એ છે કે ત્યાં ડી વોલ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ડી વોલ મશીનનો મતલબ એ છે કે 12 મીટર સુધી 600 mm વિડ્થમાં આખો ને આખો પિલર મશીન એવું હોય કે 650 મીટરનો જ કટ પડે જમીનની અંદર અને એ બ્લોકેજ 12 મીટર સુધી નીચે જાય. સેન્ટર પોર્શન 15 મીટરનો થાય એટલે એની સ્ટ્રેન્થ મોટી હોય એટલે ભવિષ્યમાં પણ એનો સૌથી સારો ઉપયોગ રોડ એટલે કે પરમેનન્ટ રોડ તરીકે આ ઉપયોગમાં લેવાશે. જે APMC માર્કેટથી લઈને વરાછા ઝોન A-B સુધીનો આખો રસ્તો હવે સિમેન્ટ કોન્ક્રીટનો એટલે કે બોક્સ કલવટની ઉપર રોડ બનશે અને રોડનો ઉપયોગ મેક્સિમમ સુવિધા વરાછા રોડને મળશે એ આજે નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં એનું કામ ચાલુ થશે.